ખૂબ જ ઓછા ખર્ચામાં ઘાટી અને મલાઈદાર મીઠાઈ બનાવવાની આ રીત 100% ફૂલ પ્રૂફ છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ બાસુંદીની રેસીપી. બાસુંદી બધા જ ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય છે, પણ તેને બનાવતી વખતે દૂધને ઉકાળવા ઘણો બધો સમય લાગતો હોય છે. પણ આજે આપણે આ બાસુંદી એકદમ ફટાફટ અને મલાઈદાર બનાવવા માટે તેમાં એડ થતું કન્ડેન્સ મિલ્ક કે પછી મિલ્ક મેડ ઘરની વસ્તુમાંથી જ બનાવશું. તો બાસુંદી બનાવવાની સૌથી સહેલી રીતથી ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. મલાઈદાર અને ક્રીમી બાસુંદી બનાવવા માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે. હવે તેમાં ફક્ત એક ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. કડાઈમાં થોડું પાણી એડ કરવાથી આપણે બાસુંદી માટે જ્યારે દૂધને ઉકાળશું ત્યારે તે ઉકળતી વખતે જરા પણ તળિયે ચોટશે નહીં. હવે મેં અહીંયા 500 ml એટલે કે 1/2 લિટર જેટલું દૂધ લીધેલું છે. અહીંયા તમે ઘરે આવતું કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો, પણ હા, દૂધમાંથી મલાઈનો ભાગ ના કાઢવો. હવે હાઈ ગેસની ફ્લેમ પર દૂધમાં એક બોઇલ આવવા દઈએ. તો આપણો દૂધમાં એક બોઇલ આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીને આપણે દૂધને થોડી વાર ઉકાળી લઈએ. અને દૂધને ઉકાળતી વખતે પેનની સાઈડમાં જે આ મલાઈનો ભાગ ભેગો થાય છે તેને પણ ચમચાની મદદથી દૂધમાં એડ કરતા જઈએ. તો ધીમા ગેસે આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે તેમાં એડ કરવાનો એકદમ બજાર જેવો ખૂબ જ ઓછા ખર્ચામાં કન્ડેન્સ મિલ્ક કે પછી મિલ્ક મેડ બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા એક નાનું પેન રાખેલું છે. હવે મેં અહીંયા 1/2 કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. આ મિલ્ક પાવડર તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને 10 રૂપિયાના પાઉચ કે પછી મોટા પાઉચમાં એકદમ સહેલાઈથી મળી જશે. તેને એડ કરી દઈએ. સાથે મેં 1/4 કપ જેટલી દળેલી ખાંડ લીધેલી છે. દળેલી ખાંડ લેવાથી તે મિલ્ક પાવડર સાથે એકદમ ફટાફટ ઓગળી જાય છે. તો છે ને એકદમ સહેલું માપ. 1/2 કપ મિલ્ક પાવડર સાથે તમારે 1/4 કપ જેટલી ખાંડ લેવાની છે. સાથે મેં 1 પિન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. અહીંયા આપણે ખાવાનો સોડા ફક્ત 1 પિન્ચ જેટલો જ લેવાનો છે, વધુ નથી લેવાનો. અને સાથે મેં 1 ચમચી જેટલું મેલ્ટેડ ઘી લીધેલું છે, તેને પણ એડ કરી દઈએ. સાથે મેં 1/4 કપ જેટલું સેજ ગરમ પાણી લીધેલું છે. ગરમ પાણી લેવાથી મિલ્ક પાવડર અને ખાંડ પાણી સાથે એકદમ ફટાફટ ઓગળી જશે. હવે ચમચાની મદદથી બધી જ વસ્તુ મિક્સ કરીને આપણે ગાંઠા વગરનું મિક્સર તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું ગાંઠા વગરનું એકદમ એકરસ મિક્સર તૈયાર થઈ ગયું છે. તો કન્ડેન્સ મિલ્કના તૈયાર થયેલા આ મિક્સરને આપણે ધીમા ગેસની ફ્લેમ પર કૂક કરવા રાખી દઈએ. હવે મિક્સરને આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈને આપણે તેને ઘટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે શરૂઆતમાં આપણું મિક્સર જ્યારે કૂક થાય છે ત્યારે તે એકદમ ફ્લફી થઈ ગયું છે, પણ આપણે જેમ મિક્સરને હલાવતા જશું તેમ તે એકદમ ઘટ થતું જશે. તો લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું મિક્સર ઘટ થઈને પેનની સપાટી છોડવા લાગ્યું છે. હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, કારણ કે મિક્સર જેમ ઠરશે તેમ વધુ ઘટ થશે. તો ઘરમાં રહેલી વસ્તુમાંથી ખૂબ જ ઓછા ખર્ચામાં બન્યું છે ને આપણું કન્ડેન્સ મિલ્ક એકદમ બજાર જેવું ઘટ અને ક્રીમી. તો ખૂબ જ સહેલી રીતથી એકદમ બજાર જેવા આ કન્ડેન્સ મિલ્કને તમે કોઈ પણ મીઠાઈ કે કેકમાં વાપરી શકો છો. તો હવે ફરી પાછા દૂધને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે દૂધ ઉકળીને પહેલાં કરતાં થોડું ઘટ થયું છે, પણ હજી આપણે આ દૂધને બાસુંદી માટે એકદમ ક્રીમી અને મલાઈદાર બનાવવા માટે તૈયાર થયેલું આપણું કન્ડેન્સ મિલ્ક દૂધમાં એડ કરી દઈએ અને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા કન્ડેન્સ મિલ્ક એકદમ સ્વીટ હોવાથી આપણે બાસુંદીમાં ખાંડ એડ નથી કરતા, પણ જો તમને વધુ મીઠું ભાવતું હોય તો તમે 2 ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે કન્ડેન્સ મિલ્ક એડ કર્યા પછી આપણું દૂધ એકદમ ફટાફટ ઘટ થવા લાગ્યું છે. હવે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા ગરમ દૂધમાં 1/4 ચમચી જેટલા કેસરને પલાળી દીધેલું હતું, તેને એડ કરી દઈએ.
કેસરવાળા દૂધથી આપણા બાસુંદીનો કલર અને ટેસ્ટ એકદમ સરસ આવશે. સાથે મેં અહીંયા 1/4 ચમચી જેટલો એલચી પાવડર લીધેલો છે. આ સિવાય તમે બાસુંદીમાં 1/4 ચમચી જેટલો જાયફળ પાવડર પણ એડ કરી શકો છો. હવે બધી જ વસ્તુને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને દૂધને 1-2 મિનિટ માટે ઉકળવા દઈએ. તો તમે જોઈ શકો છો કે દૂધ એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને તેમાં કેસરનો એકદમ સરસ કલર આવી ગયો છે. હવે આ સમયે મેં અહીંયા 1/4 કપ જેટલા કાજુ, બદામ અને પિસ્તાની કતરંદ લીધેલી છે. તેને બાસુંદીમાં એડ કરીને મિક્સ કરી લઈએ. તો આપણી એકદમ ક્રીમી અને મલાઈદાર બાસુંદી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી બાસુંદીને એક બાઉલમાં કાઢી લઈએ. હવે તૈયાર થયેલી એકદમ ક્રીમી બાસુંદીને રેફ્રિજરેટરમાં 1 કલાક માટે ઠંડી કરવા રાખી દઈએ. ઠંડી બાસુંદી ખાવાની તો મજા જ અલગ હોય છે. તો 1 કલાક થઈ ગઈ છે. હવે રેફ્રિજરેટરમાંથી ઠંડી કરેલી આપણી બાસુંદીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા ખર્ચામાં પતલા દૂધમાંથી એકદમ ક્રીમી અને મલાઈદાર બાસુંદી તૈયાર છે. તો ઘરે સ્વાદમાં એકદમ ટેસ્ટી આ બાસુંદી બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.